નમસ્કાર જય શ્રી કૃષ્ણ આપણે પાકા સરૈયાના નમૂનામાં પેઢી વિગતો નમૂનો કઈ રીતે બનાવવાનો કયા સ્ટેપમાં બનાવવાનો તે અંગે થોડો અભ્યાસ કર્યો હવે નમૂનાના દરેક ટાઇટલ હેઠળ કઈ કઈ વિગતો આવશે તે આપણે જોવું છે હવે આ બધા ટાઇટલ તો ફિક્સ જ છે રોમન અંકમાં 1 રોમન અંકમાં 2 અને આ 1 2 3 एक अने दे आटो टाइटल है जैसे परंतु आज नीचे एबीसीडी एक बात छे ये एबीसीडी ने अंदर पन घनी बुद्धि विकतो आवे तो तेम के आपने अभ्यास करिए तो आपने सब प्रथम सेल मोडी होंगे जो सुके सेल मोडी में कई कई बाबत तो आवे जना माने तुम्हें पाना नंबर 127 पर आवी जाओ 127 पर तुमने सेल मोडी की मोटी विगत आपवामां आवी छे બરાબર પરીક્ષામાં જનરલી તમને આ બધું આવતું નથી માત્ર તમને ઇક્વિટી શેર મળી આમાં યાદ શું રાખવાનું ઇક્વિટી શેર મળી પ્રેફરન્સ શેર મળી આટલી જ વિગત અંદર આવે તે સિવાય બીજી કઈ વિગત આવી શકે તો એ અંદર આવી છે તો પહેલા જો શેર મળીમાં 57 શેરની ખાલી જગ્યા પ્રેફરન્સ શેર દરેક ખાલી જગ્યાનો એવા અને પછી ખાલી જગ્યા ઇક્વિટી શેર પછી પ્રેફરન્સ શેર છે બરાબર ત્યાર પછી બહાર પાડેલ બહાર ભરપાઈ મળી આ જે બધી મળી છે ટોટલમાં ધ્યાનમાં લેતી નથી માત્ર નોંધ માટે ત્યાં લખાય જે પરીક્ષામાં આવતું નથી માત્ર અહીંયા જાણકારી માટે અહીંયા આપવામાં આવ્યું છે કદાચ આવી જાય 57 મળી અહીંયા લખવાનું પણ એ ટોટલમાં લેવાનું નથી બરાબર ત્યારબાદ બીજું છે ભરપાઈ થયેલી અને વસૂલ આવેલી મળી આ આપણે લેવાની તમને પરીક્ષામાં તમને અહીંયા માત્ર એટલું જ કહેવામાં આવશે કે ઇક્વિટી શેર મૂડી બરાબર તો એનો જે આંકડો આવ્યો હોય તે લખવાનું ઇક્વિટી શેર મૂડી અહીંયા આંકડો આવ્યો હોય તો અહીંયા પછી પ્રેફરન્સ શેર મૂડી એટલે તેનો આંકડો અહીંયા બંનેનો સરવાળો બહાર કાઢવાનો રહેશે બરાબર ત્યારબાદ અંદર જો બાકી હપ્તા આવ્યા હોય તો ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડીમાંથી શું કરવાના એને બહાર કરવાના રહેશે બરાબર ત્યારબાદ શેર જપ્તી ખાતું હોય હોય તો એ પણ અહીંયા લખવાનું શેર મૂડીના મથાળા હેઠળ તો અહીંયા ટૂંકમાં શેર મૂડીના મથાળામાં મુખ્ય તમારે ત્રણ બાબત આવવાની એક ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડી અને શેર જપ્તી ખાતું ત્રણે ત્રણની રકમ આપણે અહીંયા લખીને એનો સરવાળો બહાર કરવાનો જો ઇન કેસ બાકી હપ્તા હોય તો શેર મૂડીમાંથી એને બાદ કરીને એનો સરવાળો આપણે અહીંયા લખવાનો છે બરાબર એટલે કે ઇક્વિટી શેર મૂડી પ્રેફરન્સ શેર મૂડીની જે રકમ હોય તે અહીંયા લખવાની બરાબર એમાંથી બાકી રકમ ને અહીંયા બાદ કરવાના અને શેર મૂડીનો કુલ ટોટલ જે આવે તે અહીંયા લખવાનો પછી અનામત વધારો બીજું શું આવશે અનામત વધારો તો એ જોઈએ તો અનામત વધારામાં પહેલું આવશે વધારો નફા નુકસાન ખાતા મુજબ તો અનામત વધારામાં વધારો નફા નુકસાન ખાતા મુજબ આવશે એટલે કે નફા નુકસાન ખાતામાં જે નફો આવ્યો હોય તે નફો આપણે અહીંયા રેસે પત્રક આપણે આવે પછી શીખશું તેમાં જે છેલ્લે જોબ આવશે એ નફો આપણે અહીંયા લાવવાનો રહેશે ત્યાર કરવેરા બાદનો બરાબર એમાંથી નફાની ફાળવણી સામાન્ય નિયમન ખાતે લઈ ગયેલા સૂચિત ડિવિડન્ડ આ રીતે બધી વિગતો બાદ કરવાની ત્યાર પછી જામીનગીરી પ્રીમિયમ અનામત આપ્યો હોય તો એ પણ અહીંયા અનામત વધારવામાં આવશે બરાબર ત્યારબાદ મૂડી અનામત ડિબેન્ચર પરત અનામત ડિવિડન્ડ સંતુલા ભંડોળ અનામત ભંડોળ કાર્યકર અકસ્માત વળતર ભંડોળ રોકાણ વળગત ભંડોળ પછી નફા નુકસાન ખાતે ખોટ તો આટલી વિગત ક્યાં આવશે અનામત વધારવા તો તમારે માત્ર યાદ શું રાખવાનું કે કોઈ પણ અનામત જે જવાબદારી હોય જેની જમા બાકી હોય એ કોઈ પણ અનામત આપણે ક્યાં લેવાનું કયું કયું તો સામાન્ય અનામત ડિબેન્ચર પરત અનામત બરાબર રોકાણ વળગત અનામત આ બધા પ્લસ કોઈ પણ ભંડોળ હોય તો એ પણ જમા બાકી હોય તો અહીંયા લખવાનું આ બધી જમા બાકી આવશે એટલે તમારો કાચું સરેવ રકમ આપશે એમાં જે જમા બાકી હોય તે બધી અહીંયા આવશે તો કોઈ પણ અનામત સામાન્ય અનામત ડિબેન્ચર પરત અનામત રોકાણ વળતર અનામત બધા અનામત તમારે અને કોઈ પણ ભંડોળ તો ડિવિડન્ડ સંતુલા ભંડોળ અનામત ભંડોળ રોકાણ વળગત કાર્યકર અકસ્માત વળતર ભંડોળ આ બધું અહીંયા લેવાનું પ્લસ નફા નુકસાન ખાતાનો નફો હોય તો એ પણ લેવાનું અને જો ખોટ આવી હોય તો ખોટ અહીંયા શું કરવાની બાદ એનો ટોટલ અહીંયા આપણે લાવવાનો છે બરાબર અને પછી આ બંનેનો જે સરવાળો થાય શેર મૂડીના ટોટલનો અને અનામત વધારાનો એ બંનેનો ટોટલ બહાર કાઢવાનો તો હવે તમે ચિંતામાં પડી ગયા હશો કે સર આટલું બધું આવશે તો અમે લખશું કઈ રીતે તો ચિંતા કરવાની જરૂર નથી અત્યાર સુધીમાં આપણે જ્યારે શેર મૂડીના અનામત વધારોમાં
10 થી 12 જે બાબતો જોઈ એમાંથી તમને પરીક્ષામાં કોઈ એક કે બે જ પૂછાશે એટલે કે શેર મૂડીનો માત્ર તમને શું કહી દેશે ઇક્વિટી શેર મૂડી 5 લાખ પ્રેફરન્સ શેર મૂડી 2 લાખ તો તમારે 5 ને 2 7 લાખનો સરવાળો અહીંયા લખવાનો બરાબર ત્યાર પછી અનામત અંતરમાં બે વસ્તુ આપશે એક તો બોલો નફો આવશે નફાના સંદર્ભમાં તે લાવવાનો અને કારીગર અકસ્માત પડતર બંટોળાઈ ગયો તો તે એનો સરવાળો તો એનો સરવાળો બાર એટલે બધી વિગત એક સાથે પૂછાતી નથી કોઈ એક કે બે જ વિગત તમને આમાંથી આવશે બરાબર ત્યારબાદ ત્રીજું ટાઇટલ આપવા આવ્યું છે લાંબા ગાળાના ઉછીના નાણા તો લાંબા ગાળાના ઉછીના નાણા એટલે કે જે આપણે એક વર્ષ કરતા વધારે સમય 12 માસ કે તેથી વધુ સમય માટે જ્યારે નાણા ઉછીના લીધા હોય તો એની અહીંયા નોંધ કરવાની એમાં કઈ કઈ વિગત આવે તો એક તો કંપની ઉછીના નાણા શેર ધારકો પાસે એટલે તો આપણે અગાઉનું ચેપ્ટર શીખી ગયા કયું ડિબેન્ચર ડિબેન્ચર દ્વારા જ્યારે પૈસા લે તે ઉછીનું નાણું જ કહેવાય કંપની માટે કેવું કહેવાય તો એ ડિબેન્ચર આપી આવે તો એ ઉછીના નાણામાં આવશે બીજું લાંબા ગાળાની લોન કે મુદતી લોન કંપનીએ બેંક કે કોઈ નાણાકીય સંસ્થા પાસે લોન લીધી હોય તો એક વર્ષ કરતા વધારે સમય હોય તો એ લાંબા ગાળાની લોન પણ અહીંયા લખવામાં આવશે અને જનરલી પરીક્ષામાં તમને લોન આપી હોય તો કાઉન્સમાં સમયગાળો પણ આપવામાં આવશે 12 માસથી ઓછો છે કે વધુ છે એટલે 12 માસથી વધુ હોય તો આપણે અહીંયા લખવાનો છે ઓછો હોય તો નહીં આવશે બરાબર ત્યાર પછી બોન્ડ બોન્ડ એટલે પેલો જેમ્સ બોન્ડ નહીં હા બોન્ડ એટલે કે જે શેર જેવું જ હોય કંપનીમાં પૈસા રોકે લોકો બરાબર તેના બદલામાં એને બોન્ડ આપવામાં આવે તમે રેસ ટુ મૂવી જોયું હશે તેમાં આવે બેર બોન્ડ્સ પૈસાને બેર બોન્ડમાં કન્વર્ટ કરે બરાબર એક કાગળ હોય એના ઉપર લખાણ કરવું હોય કંપનીના નામનું અને એમાં પૈસા લખે કે કેટલી કિંમતના બોન્ડ છે તો એ પણ લાંબા સમય માટે એ પણ લાંબા ગાળાના ઉછીના નાણા ત્યાર પછી જાહેર થાપણ બરાબર તો કંપની કોઈ જગ્યાએથી પૈસા ઉછીના લીધા હોય જાહેર થાપણના તો એ પણ લાંબા સમય માટે તો અહીંયા આવશે ટૂંકમાં જે આ ચાર પોઈન્ટ પૈકી કોઈ પણ વિગત આવે તો એ તમને અહીંયા આવશે પરીક્ષામાં ચારે એક સાથે નહીં આવે કોઈ એક જ આવશે બરાબર તો તમને ડિબેન્ચર આપ્યું હોય લોન આપી હોય લાંબા ગાળાની બોન્ડ આપ્યા હોય કે જાહેર થાપણ તો તે તમારે ક્યાં લખવાની લાંબા ગાળાના ઉછીના નાણા ત્યાર પછી અન્ય ચાલુ લાંબા ગાળાની અન્ય લાંબા ગાળાની જવાબદારી બે જ વસ્તુ છે અંદર યાદ રાખવાની ડિબેન્ચર પરતનું પ્રીમિયમ આપણે યાદ કરો આમાં લખતા ડિબેન્ચરમાં ડિબેન્ચર જ્યારે 100 રૂપિયાનો લીધો હોય અને પરત 120 એ કરવાના હોય 20 રૂપિયા આપણે શું ભણતા ડિબેન્ચર પરતનું પ્રીમિયમ તો આ ડિબેન્ચર પરતનું પ્રીમિયમ ક્યાં લેવામાં આવશે અન્ય ચાલુ લાંબા ગાળાની જોબ અને બીજું પ્રેફરન્સ શેર પરતનું પ્રીમિયમ જેમ ડિબેન્ચર પરતનું પ્રીમિયમ પણ કંપની માટે દેવું કહેવાય લાંબા ગાળાનું તેમ પ્રેફરન્સ શેર પરતનું પ્રીમિયમ પણ કંપની માટે લાંબા ગાળાનું શું કહેવાશે એવું એટલે બિન ચાલુ જવાબદારી લાંબા ગાળાની અને અન્ય ચાલુ જવાબદારી અન્ય બિન ચાલુ જવાબદારી હેઠળ દર્શાવવાનું રહેશે ત્યાર પછી જોગવાઈ તો કોઈ પણ ફંડ હોય કોઈ પણ ફંડ એ લાંબા ગાળાની જોગવાઈ માં દર્શાવતું જેમ કે ગ્રેજ્યુઇટી ફંડ પ્રોવિડન્ટ ફંડ પછી કારીગર નફા ભાગ ભંડોળ અને કારીગર બચત ખાતા ચાર વિગત યાદ રાખવાની પ્રોવિડન્ટ ફંડ ગ્રેજ્યુઇટી ફંડ પેન્શન ફંડ એટલે કોઈ પણ ફંડ અને નફા ભાગ ભંડોળ અને કારીગર બચત ખાતા તો આટલી વિગત તમારે અહીંયા લાંબા ગાળાની જોગવાઈ હેઠળ દર્શાવવાની રહેશે ત્યારબાદ ટૂંકા ગાળાના ઓછીના નાણા એટલે મેં તમને એમાં કીધું 12 વર્ષથી વધુ સમય એવો આપ્યો હશે અહીંયા 12 વર્ષથી ઓછા સમયના અહીંયા કીધું છે કાઉન્સમાં 12 માસથી ઓછા સમય માટે જો લોન આપી હોય તો અહીંયા લેવાનું બરાબર ત્યારબાદ બીજું અંદર એક આપ્યું છે બીઓડી કેશ ક્રેડિટ બેંકમાંથી આપણે ઓવરડ્રાફ્ટ લઈએ તો એ પણ થોડા સમય માટે હોય 4-5 મહિના માટે હોય તો એ અહીંયા આવશે અને કેશ ક્રેડિટ પણ જેમ તમે એક જાતનો ક્રેડિટ કાર્ડ લેવો છો તો પૈસા બેંકમાં આપતા નથી પણ બેંક તમને ઉછીના નાણા આપે બરાબર એના જેવું છે ક્રેશ ક્રેડિટ બરાબર તો એ લાંબા ગાળાના ટૂંકા ગાળાના ઉછીના નાણા કહેવાય ત્યાર પછી વેપારી દેવા બે જ વિગત આવે વેપારી દેવામાં એક લેન્ડર અને બીજું ડેબ્યુટી તમે જુઓ અંદર એક લેન્ડર અને ડેબ્યુટી માત્ર બે જ વિગત તમને અહીંયા આપી છે ત્યારબાદ અન્ય ચાલુ જવાબદારી અન્ય ચાલુ જવાબદારીમાં ઘણી બધી વિગત છે ખર્ચા ચૂકવવાના બાકી અગાઉથી મળેલ આવક નહીં મંગાવેલ ડિવિડન્ડ 12 માસ દરમિયાન પરત કરવા પાત્ર ડિબેન્ચર તથા તેનું પરતનું પ્રીમિયમ
અગાઉથી મળેલ શેર હપ્તા ગ્રાહક પાસેથી મળેલ એડવાન્સ ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ એ બધું અન્ય ચાલુ જવાબદારી હેઠળ આવશે અને છેલ્લે ટૂંકા ગાળાની જોગવાઈ કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિઝન બે જ વસ્તુ આ ટૂંકા ગાળાની જોગવાઈમાં આવશે હવે તમારે બહુ ચિંતા કરવાની જરૂર નથી પરીક્ષામાં પૂછાશે એટલે ઓટોમેટિકલી તમને યાદ રહી જશે આપણે આને વારંવાર રિપીટ પણ કરશું એટલે અત્યારે બહુ ચિંતા કરવાની જરૂર નથી કે નહીં આવડે નહીં યાદ રહે એવી બધી ચિંતા કરવાની જરૂર નથી જેમ જેમ દાખલા આવતા જશે તેમ તેમ તમારો કન્સેપ્ટ ક્લિયર થતો જશે અને તમને આવડી જશે હવે જઈશું આપણે મિલકતો પર મિલકતોના બે પ્રકાર બિનચાલુ અને ચાલુ મિલકતો તો પહેલા જોઈએ મિલકતોમાં કાયમી બિનચાલુમાં કાયમી મિલકત તો મિલકતોમાં આપણે જોઈશું પહેલા કાયમી મિલકત કાયમી મિલકતમાં બે છે મેં તમને કીધું આ બધા ટાઇટલ તમારે ખાલી યાદ રાખવાના એબીસીમાં જ તમારા અંદર વિગત આવશે તો એબીસીમાં પહેલું એમાં દ્રશ્ય ન દ્રશ્ય મિલકતો દ્રશ્ય આપણને ખબર જમીન મકાન પ્લાન્ટ યંત્રો ફર્નિચર એ બધું શું આવશે દ્રશ્ય મિલકતમાં પછી અદ્રશ્યમાં અદ્રશ્યમાં પેટર્ન કોપીરાઇટ ટ્રેડમાર્ક એ બધું અદ્રશ્ય તો અંદર જો મિલકતોમાં કાયમ મિલકતમાં દ્રશ્યમાં આવી જો જમીન મકાન પ્લાન્ટ યંત્રો ફર્નિચર ફિક્સચર્સ વાહન કંપનીના વાહન હોય તો એ વાહન સાધન સરંજામ અને ભાડે પટ્ટે ભાડે લીધેલી કોઈ યંત્ર સામગ્રી હોય કોઈ મિલકત હોય તે બધું દ્રશ્ય જોઈ શકાય એવી મિલકતમાં આવશે ત્યારબાદ કાયમ મિલકતમાં બીજો ભાગ અદ્રશ્ય મિલકત પાગડી પેટર્ન કોપીરાઇટ ટ્રેડમાર્ક લાયસન્સ કોઈ લાયસન્સ લીધું હોય લાયસન્સ એટલે કે એક પ્રકારની માન્યતા લીધી હોય સરકાર પાસે કોઈ વસ્તુ ઉત્પાદન કરવાની તો એ લાયસન્સ કહેવાય તો એ લાયસન્સ લીધું જેમ કે ટોબેકો સિગારેટ આવી બધી વસ્તુ બનાવવા માટે કંપનીએ લાયસન્સ લેવું પડે લેબોરેટરી કોઈ સંશોધન માટેની લેબોરેટરી શરૂ કરવા માટે લાયસન્સ લેવું પડે તો લાયસન્સ કેવી અદ્રશ્ય મિલકત કહેવાય સોફ્ટવેર કોઈ મહત્વના સોફ્ટવેર કંપનીએ હિસાબો માટેના બનાવ્યા હોય અથવા તો ખરીદ્યા હોય તે સોફ્ટવેર પણ કંપનીને અદ્રશ્ય મિલકત કહેવાય અને ફ્રેન્ચાઇઝીસ તમને અગાઉ આવી ગયું હશે અત્યારમાં જેમ તમે અત્યારે વિવો કંપની આવી હશે ભારતમાં કોઈ જગ્યાએ પરંતુ એની ફ્રેન્ચાઇઝી ઘણા બધા ડીલર્સે મોબાઈલ ડીલર્સે લઈ લીધી હોય અને પોતાની દુકાન પર એના વિવો જેવું જ કંપનીનું જે સિમ્બોલ છે તેના જેવું બોર્ડ લગાવીને દુકાન આખી વિવોની બનાવી લે અથવા તો ઓપોની બનાવી લે અથવા તો સેમસંગની નોકિયાની બનાવી લે છે બરાબર તો એ લોકોએ ફ્રેન્ચાઇઝીસ લીધી હોય તો એ પણ ફ્રેન્ચાઇઝી પણ એની અદ્રશ્ય મિલકત કંપનીની કહેવાય હવે જોઈશું આગળ બિનચાલુ રોકાણ ઇન્વેસ્ટમેન્ટ લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ તો ઇન્વેસ્ટમેન્ટ કંપની જ્યાં જ્યાં કંપની પોતાના પૈસા રોકતી હોય તે બધા ઇન્વેસ્ટમેન્ટ અહીંયા રોકાણ તરીકે આવશે અહીંયા તમારે યાદ એ રાખવાનું કે જ્યારે જ્યારે તમારા કાચા ત્રયમાં વાર્ષિક હિસાબની જે રકમ આવશે એ બધી રકમ તમે આગળ બનાવી રહ્યો છો તો તમને રકમ જોવા મળશે દાખલાની તો એ દાખલાની રકમમાં જ્યારે જ્યારે તમને જમા બાકી આવતી હોય તો એ ઇક્વિટી અને જવાબદારીમાં જ આવે એટલું યાદ રાખવાનું અને જ્યારે જ્યારે ઉધાર બાકી હોય તે બધી ક્યાં આવશે મિલકતોમાં આવશે તો કયા કયા રોકાણ તો પ્રોવિડન્ટ ફંડના રોકાણ કંપનીએ પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કર્યું હોય તો એ બિનચાલુ રોકાણ કોઈ પણ રોકાણ અહીંયા આવશે રોકાણ શબ્દ આવે એટલે અહીંયા આવશે પણ કેવું હોય છે લાંબા ગાળા તો પીએફ નું રોકાણ લાંબા ગાળા હોય ડિબેન્ચર પરત નિધિના રોકાણ એટલે કે ડિબેન્ચર જ્યારે આપણે ભવિષ્યમાં પરત કરવાના છે તેના માટે જે પૈસા આપણે આપવા પડે ડિબેન્ચર ધારકોને તો એ પૈસા આપવા માટે કંપની શું કરતી હોય એ પરત કરવા માટે એના એક ઇન્વેસ્ટમેન્ટ કરતી હોય કોઈ જગ્યાએ કે ભવિષ્યમાં ચોક્કસ સમયે પાછું આવે ને એ ડિબેન્ચર ધારકોને આપી દેવાય તે ડિબેન્ચર પરત નિધિના રોકાણ કહેવાય ગૌણ કંપનીના શેર તમે શીખી ગયા છો બીએમાં શાસક કંપની ગૌણ કંપની ત્યારે કોઈ કંપની બીજી કંપનીને ટેક ઓવર કરે એક કંપની શાસક કંપની બને બીજી ગૌણ કંપની તો કંપની એ કોઈ કંપની ટેક ઓવર કરી હોય એના શેર ખરીદી લીધા હોય તો એ શેર જાતનું શું કહેવાય રોકાણ કહેવાય ઇન્વેસ્ટમેન્ટ કહેવાય લાંબા ગાળાનું રોકાણ છે બરાબર ત્યાર પછી અન્ય કંપનીના શેર કે ડિબેન્ચર 12 માસથી વધુ સમય માટે જ્યારે આપણી કંપની એક્સવાયઝેડ કંપની છે તો કોઈ બીજી કંપનીના એ શેર ખરીદે અને કેવા સમય માટે લાંબા સમય માટે 12 વર્ષથી વધુ સમય માટે તો એ પણ અહીંયા આવશે બિનચાલુ
रोकाण त्यार पछी बांधी मुदतनी थापण बैंकमां थापण ત્રણ પ્રકાર આપણે શીખેલા નિયમમાં એક તો બચત ખાતું ચાલુ ખાતું અને બાંધી મુદતનું ખાતું તો બાંધી મુદતનું ખાતું પણ 12 માસથી વધુ સમય માટે હોય તો બિન ચાલુ રોકાણ કહેવાશે સરકારી જામીનગીરીમાં રોકાણ કોઈ સરકારી જામીનગીરી હોય એ 12 વર્ષથી વધારે સમય માટેમાં આપણે પૈસા રોક્યા હોય બરાબર તો એ પણ એ કહેવાય એમાં ઘણા બધા આવી શકે અને બધી સરકારની જે પોલિસી હોય બધી બહાર પાડે જાહેરાત આપે લોકો એમાં પૈસા રોકે ત્યાર પછી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એક પ્રકારનું શેરમાં રોકાણ ઘણી બધી તમે ટીવીમાં એક પણ જોતા હશે મ્યુચ્યુઅલ ફંડ સહી હે બરાબર પછી આવે મ્યુચ્યુઅલ ફંડ આ સબ્જેક્ટ ટુ માર્કેટ પછી રિસ્ક જોઈને પૈસા રોકવાના એવું અંદર કહેવામાં આવે છે ઇંગ્લિશમાં તો એ પણ એક લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ હોય 12 માસ સુધી સમયનું તો એ બિન ચાલુ રોકાણ ટૂંકમાં કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ જે 12 માસથી વધુ સમય માટે હોય એ બિન ચાલુ રોકાણમાં આવશે ત્યારબાદ આગળ જોઈશું લાંબા ગાળાના લોન ધિરાણ હવે અહીંયા લોન આપણું દેવું છે અહીંયા આપણે બિલ્ક છે એટલે આપણે કોઈને લોન આપીએ કોઈને પૂછીને નાણાં આપીએ હોય તો એ લાંબા ગાળા સમય માટે હોય તે લાંબા ગાળાના લોન ધિરાણ તો એમાં શું આવશે કર્મચારીને આપણે લોન આપીએ કંપની વધુ સમય માટે 12 માસથી તો અહીંયા આવશે બરાબર ત્યારબાદ કસ્ટમ ડિપોઝિટ ટેલિફોન ડિપોઝિટ ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ તો કોઈ પણ ડિપોઝિટ હોય કે જે આપણે કોઈ સેવા લીધી હોય કંપનીએ વીજળી બિલ વીજળી પાવર સપ્લાય લીધો હોય તો એ પાવર સપ્લાય લેતી વખતે વીજ કંપની એની પાસે શું ભરાવે ડિપોઝિટ ભરાવે એ ડિપોઝિટ એટલે કે ભવિષ્યમાં કંપની બિલ ન ચૂકવે તો ડિપોઝિટના પૈસા જપ્ત કરે તો એ ડિપોઝિટ લાંબા સમય માટે હોય એટલે લાંબા ગાળાનો લોન ધિરાણ કહેવાય બરાબર ટેલિફોન કનેક્શન લે કોઈ તો એના પણ ડિપોઝિટ લેવામાં આવે છે ને બરાબર તો કસ્ટમ ડિપોઝિટ ટેલિફોન ડિપોઝિટ ઇલેક્ટ્રિક ડિપોઝિટ બધા લાંબા ગાળાના લોન ધિરાણમાં આવશે ત્યાર પછી અન્ય બિન ચાલુ મિલકત એમાં એક ડિબેન્ચર પર વટાવ 12 માસથી પછી બાંધી ભરવા પાત્ર પછી જાહેરાત ઝુંબેશ ખર્ચ ત્યાર પછી સંશોધન અને ધિરાણ વિકાસ ખર્ચ આ બધું 12 માસથી વધુ સમય માટે હોય એ અન્ય બિન ચાલુ મિલકત હેઠળ આવશે આગળ જોઈશું ચાલુ રોકાણ જેમ બિન ચાલુ રોકાણ હતું કેમ હવે ચાલુ રોકાણ ટૂંકા સમય માટે 12 માસથી ઓછા સમય માટે તો ઉપરની ડેટની વિગત જો આવી છે તેના જેવી જ છે બધી જો અન્ય કંપનીના શેર સરકારી જામીનગીરી મ્યુચ્યુઅલ ફંડ એ બધું 12 માસથી ઓછા સમય સુધી હોય તો ચાલુ 12 માસથી વધુ સમય હોય તો નહીં અહીંયા પણ એવું હશે છેના નાણા 12 માસથી વધુ સમય હોય તો અહીંયા ઓછા સમય માટે હોય તો અહીં તો આ રીતે 12 માસ ની અંદર હોય તો નીચે લેવાનું કોઈ પણ કંપનીના શેર વેચાણ પાત્ર જામીનગીરી સરકાર જામીનગીરી મ્યુચ્યુઅલ ફંડના યુનિટ બધું આવશે બરાબર ત્યારબાદ માલ સામગ્રી કંપની જે વસ્તુનું ઉત્પાદન કરે છે એની માલ સામગ્રી તો કાચા માલનો સ્ટોક અર્ધ તૈયાર માલનો સ્ટોક તૈયાર માલનો સ્ટોક વેપાર માલનો સ્ટોક છૂટા ભાગો છૂટા બજારો વપરાશી સ્ટોર્સ માર્ગસ્થ માલ બધું માલ સામગ્રીમાં આવશે તો હવે આ બધા સ્ટોક એટલે શું એ પણ પાછી તમને સમજ નહીં હોય અથવા તો માઇન્ડ હજુ લાઈવ આવ્યું ન હોય લાઈવ તો સમજી લો કાચા માલનો સ્ટોક એટલે કંપની કોઈ પ્રોડક્ટનું ઉત્પાદન કરે તો એના માટે કાચો માલ હોય તો એ કંપનીની શું કહેવાય માલ સામગ્રી જેમ કે વેફર બનાવતી કંપની હોય તો એ વેફર એ તૈયાર માલ કહેવાય એના માટે જે બટેટાની ચીપ બટેટા હોય એ કેવી કાચો માલ કહેવાય તો એ માલ સામગ્રીમાં આવશે અર્ધ તૈયાર માલ પ્રોસેસમાં હોય કોઈ કેટલોક સ્ટોક તે પણ માલ સામગ્રી કહેવાય કે ઉત્પાદન કાર્ય ચાલુ હોય ત્યાં રોકાયું પેલા બટાકાની વેફરના કટકા આખા બટાકાના પડેલા હોય એમને તો એ કાચો માલ પરંતુ કેટલાક છોલાઈને તૈયાર થવા માટે પહોંચાઈ ગયા હોય બરાબર તો એ અર્ધ તૈયાર માલ બરાબર તૈયાર માલ એટલે કે વેફર બનીને આવી ગયું તૈયાર માલનો સ્ટોક બરાબર પછી છૂટા ભાગો યંત્ર સામગ્રી જે હોય તેના બધા છૂટા ભાગો તે પણ માલ સામગ્રી કહેવાય ઓજાર જે યંત્ર ચલાવવા માટે જે સાધનો હોય તે બધા સાધનો વપરાશી સ્ટોર્સ ઉપયોગમાં આવતા કેટલીક વસ્તુઓ બરાબર પછી માર્ગસ્થ માલ માર્ગસ્થ માલ એટલે કે આપણે કોઈ વસ્તુનું ઉત્પાદન કરતા હોય તેના માટે જરૂરી માલ સામગ્રી આપણે બીજેથી મંગાવતા હોય તો એ માર્ગસ્થ માલ રસ્તામાં આવતો હોય તો એ માર્ગસ્થ માલ કહેવાય બરાબર ત્યારબાદ વેપારી મારી ભૂલ થાય છે અહીંયા વેપારી દેવા નહીં પરંતુ વેપારી
लेना आवश्यक व्यापारी लेवा नहीं है और यहाँ उसे व्यापारी लेना तो व्यापारी लेना मतलब ये जो स्टॉक चाहिए जब ये दीवादार लेनी होगी सॉरी लेंडर लेवी होगी नहीं है दीवादार लेनी होगी आवश्यक तो आप व्यवस्था आवश्यक यार बच्ची रोकड़ नहीं रोकड़ समकक्ष तो हमारा रोकड़ सिंदल बैंक सिंदल बराबर यार बच्ची तो आई पूछे बैंक अने ड्राफ्ट हाथ पर हो तो એટલે કે ચેક અને ડ્રાફ્ટ હાથ પર એટલે કે આપણે કોઈ ચેક આપી ગયો હોય પણ આપણે બેંકમાં જમા કરાવવા ન આપ્યો હોય હાથ પર ચેક કે ડ્રાફ્ટ ત્યાર પછી ટૂંકા ગાળાની લોન ધિરાણ જેને લાંબા ગાળાની આવી કે 12 માસ થી ઓછા સમય ટૂંકા ગાળાની લોન ધિરાણમાં કોઈને આપણે લોન કર્મચારીને 12 માસ થી ઓછા સમય માટે આવી હોય તો એ લોન વેપારીને એડવાન્સમાં પૈસા આપ્યો વસ્તુ આપી દીધી હોય બરાબર તો એ બરાબર વેપારીને આપણે એડવાન્સમાં આપી દીધા હોય ત્યાર પછી અન્ય ચાલુ મિલકત છે તો અગાઉથી ચૂકવેલ ખર્ચા મળવાની બાકી આવક 12 માસ દરમિયાન માટી વાળે જાહેર ચૂકવેલ ખર્ચ ડિબેન્ચર હટાવ સંશોધન અને વિકાસ ખર્ચ બરાબર તો જેમ પેલું અન્ય બી ચાલુ હતું તેમ અન્ય ચાલુ વચ્ચે ખાલી 12 માસ થી વધુ સમય 12 માસ થી ઓછા સમયનો ફેર આવશે તો આ રીતે તમારું પાકું સર્વેમાં આટલી વિગતો આવશે તમારા દાખલામાં ગઈને પૂછાય તો આમાંથી આવશે માત્ર તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે કઈ વસ્તુ ક્યાં આવશે કેટલીક વસ્તુ તમને યાદ જ રહી જશે જેવી કે સેરમોની ઇક્વિટી સેરમોની એ જો તમને આંખ મીંચીને અહીંયા જ લખશો નફા નુકસાન ખાતાનો નફો અહીંયા જ લખશો બરાબર બેંક લોન લાંબા ગાળાની તો એ અહીંયા જ આવશે ઉછીના નાણા ટૂંકા ગાળાની કી જોઈએ તો અહીંયા જ આવશે લેણદાર દેવીઓની દેવાદાર લેણીઓની રોકડ બરાબર અમુક વિગતો એવી છે કે તમને યાદ જ રહેશે પરીક્ષામાં એ જ વિગતો પૂછાયા કરતી હતી એટલે તમારા માટે આખું એકદમ સરળ થઈ પડશે બરાબર હવે આપણે આગળ હવે પછી ના વિડિયોમાં નફા નુકસાન ખાતા અંગે જોઈશું આજના વિડિયોમાં બસ આટલું જ તમારે હવે કામ શું કરવાનું છે તો બે કામ કરવાના છે તમે તમને અગાઉના વિડિયોમાં કહી દીધું કે આ નમૂનો તમારી નોટબુકમાં બનાવી લેવાનો છે બીજું કામ એ કે આ નમૂનો તમને મોડે થઈ જાય એના માટે તમારે વારંવાર 2 થી 3 વાર નોટબુકમાં મોડે લખવાનો પ્રયત્ન કરજો ક્રમ બાય ક્રમ સ્ટેપ બાય સ્ટેપ બરાબર અને ત્રીજું કામ એ કરવાનું છે કે અંદરની વિગત કઈ કઈ આવે એ તમારા અંદર વાંચી એટલે માઇન્ડમાં આવી જાય કે આ વિગત અહીં જ આવે આ વિગત અહીં જ આવે બરાબર એટલે આ રીતે તમે જો તૈયાર કરશો તો તમને 100% આ દાખલો તમારો ખોટો ન પડે ત્રણ કામ કીધા છે ફરીથી કહી દઉં નમૂનો નોટબુકમાં બનાવો બીજું નમૂનો એકદમ મોડે કરો તૈયાર આ જે લખો છે વોટ પર એટલો જ અને ત્રીજું એ કે અંદરની વિગત જે અત્યારે આપણે સમજી એ બધી વિગતો તમારે વાંચન કરવાની એટલે કઈ વસ્તુ ક્યાં તે જોવાની છે એવું લાગે તો કોઈને આપવાની દઉં કે ભાઈ મને આમાંથી કઈ બી પૂછ પાના નંબર 128 129 પરથી અને એ પૂછે અને આપણે જવાબ આપવાનો કે અહીં આવશે ભાઈ અનામત વધારામાં આવશે કે પછી કાયમી મિલકતમાં આવશે બરાબર આ બધું તમને યાદ જ રહેશે દ્રશ્ય અદ્રશ્ય તો આ રીતે તમે નમૂનો તૈયાર કરશો તમને શ્વાર આવી જશે નફા નુકસાન ખાતાના નમૂનો આના કરતા એકદમ ઇઝી છે એટલે તમને હું અહીંયા વિડીયોમાં યાદ કરાવી દઈશ તમને એમ જ આવડી જશે બરાબર તો એ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું